કેમ છો વિદ્યાર્થી મિત્રો જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી દિયો પહેલા બેલ આઇકનને પ્રેસ કરી દિયો આજે આપણે શીખવાનું જે ધોરણ 10 માં વિષય ગણિતમાં જે અસાઇનમેન્ટ છે આપણે એમાં પ્રશ્નપત્ર 4 નો વિભાગ એ આખે આખો વ્યવસ્થિત સોલ્વ કરશું એટલે વિડિયોને પહેલેથી છેલ્લે સુધી જોજો જો મજા આવે તો વિડિયોને લાઈક કરજો ચાલો જો પ્રશ્નપત્ર 4 છે એમાં વિભાગમાં શરૂઆતમાં 4 ખરા ખોટા આપેલા છે હાલો જોઈ લે એક પછી એક વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે જો 2 એ બહુપદી p(x) બહુપદી આપેલી છે જેમાં k અને પાછો એક શૂન્ય છે કોણ શૂન્ય છે તો કે 2 તો આપણે k બરાબર 14 થાય આપણે આમાં કિંમત મૂકશી k બરાબર જો 14 આવશે તો આ વિધાન કેવું છે સાચું હાલો મૂકી કિંમત તો એમાં પહેલું ખરું ખોટું છે એમાં p(x) બરાબર x નો વર્ગ માઈનસ 9x વત્તા k જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું 2 તો શું થાય 2 નો વર્ગ માઈનસ 9 કૌંસમાં 2 વત્તા k એટલે અહીં p(2) બરાબર 0 તો 2 નો વર્ગ કેટલો થાય 4 માઈનસ 9 2 18 વત્તા k 4 માંથી 18 જાય તો માઈનસ 14 વત્તા k માઈનસ 14 આવા જો આવે તો પ્લસ 14 એટલે k બરાબર 14 એનો મતલબ કે આ વિધાન કેવું છે ખરું સમજાણું સાવ સેલા હોય છે એક માર્કના જો હાલો સમીકરણ આપેલું છે એનો વિવેચક 23 છે સાચું છે ખોટું હાલો જોઈ લઈ તો વિવેચક માટેનું સૂત્ર શું d બરાબર b નો વર્ગ માઈનસ 4ac તો abc ક્યાંથી લેવાનું તો કે બહુપદીમાંથી હાલો આ a એટલે કે 1 b એટલે માઈનસ 3 એ લખી નાખો a બરાબર 1 b બરાબર માઈનસ 3 c બરાબર માઈનસ 8 આની કિંમત આમાં મૂકવાની હાલો મૂકી દઈ b એટલે કે માઈનસ 3 નો વર્ગ માઈનસ 4 a એટલે કે 1 અને c એટલે માઈનસ 8 તંતેરી 9 માઈનસ માઈનસ પ્લસ 8 ચોક 32 તો d બરાબર 9 10 11 જવાબ આવે 41 એનો મતલબ કે આ વિધાન કેવું છે ખોટું ખોટું હાલો a અને 7 એ સમીકરણ આપેલું છે એનો એક ઉકેલ હોય તો a બરાબર 9 થાય તો એનો મતલબ કે y બરાબર તો 7 હશે ને ઉકેલ હોય એટલે એનો મતલબ શું કે x અને y ની કિંમત આમાં મૂકો તો જવાબ કેટલો આવે 41 પણ આપણે y ની કિંમત મૂકી તો અહીં x બરાબર 9 આવવો જોઈએ x ની જગ્યાએ શું મૂકવાનું a એટલે મતલબ કે a બરાબર 9 આવવા જોઈએ હાલો જોઈએ ચેક કરી પહેલા તો સમીકરણ લખવાનું 3x વત્તા 2y બરાબર 41 3 x ની જગ્યાએ શું લખવાનું a વત્તા 2 y ની જગ્યાએ શું લખવાનું 7 બરાબર 41 3 a બરાબર 7 2 14 પ્લસ 14 છે ઓલી બાજુ જઈ તો માઈનસ 14 એટલે 41 માઈનસ 14 3 a બરાબર 11 11 માંથી 4 જઈ તો 8 સોરી 7 અને 4 ની ઉપર 3 3 માંથી 1 જાય તો 2 તો a બરાબર 27 ના છેદમાં 3 3 9 27 a બરાબર 9 હાલો એનો મતલબ કે આ વિધાન કેવું છે સાચું જાય ભૂલ થઈ ગઈ આ વિધાન આમાં ખોટું આવશે ને ખોટું હવે આમાં એવું કીધું પાઈ એ સમય સંખ્યા જો આમાંય ખોટું જ આવે ટૂંકમાં ચારે ચાર ખરા ખોટા થઈ ગયા પાઈ જે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે અહીંયા કેવું પૂછ્યું છે સમય તો આ વિધાન કેવું છે ખોટું હાલો એના પછી પાંચમો છે એની પહેલાં તમે આ લખી નાખો બધું પાંચમું છે બે સંખ્યાનો સરવાળો 36 છે હાલો આવા દાખલા આવે ને એટલે આપણે ધારવું પડે ધારો કે શું ધારવાનું બે સંખ્યાનો સરવાળો 36 છે તો એક સંખ્યા બરાબર પછી શોધવાનું શું છે તફાવત 4 છે તો નાની સંખ્યા શોધો તો આપણે એક નહીં નાની મોટી ધારી લઈ ધારો કે મોટી સંખ્યા બરાબર x નાની સંખ્યા બરાબર y હવે શું કીધું બે સંખ્યાનો સરવાળો 36 છે એનો મતલબ કે આ બંને સંખ્યાનો તમે સરવાળો કરો તો કેટલા થાય 36 હાલો એના પછી
બેયનો તફાવત, તફાવત એટલે શું? બાદબાકી. એનો મતલબ કે એક્સમાંથી વાય બાદ કરો તો જવાબ આવે ચાર. સાવ સહેલું છે, બેયનો લોપ કરી નાખો, વાય વાય ઉડી જાય, એક્સ વત્તા એક્સ ટુ એક્સ, છત્રીસ ને ચાર ચાલીસ, એક્સ બરાબર ચાલીસના છેદમાં બે, વીસ દુ ચાલીસ એટલે એક્સ બરાબર વીસ. વીસની કિંમત આમાં મૂકી દેવાની ગમે એ બેમાંથી એકમાં. એક્સ વત્તા વાય બરાબર છત્રીસ, વીસ વત્તા વાય બરાબર છત્રીસ, વાય બરાબર છત્રીસ માઇનસ વીસ, વાય બરાબર સોળ. છે ને સહેલો દાખલો. શું કર્યું? પહેલાં મોટી સંખ્યા ધારી લીધી, પછી નાની સંખ્યા ધારી લીધી. એમાં રકમમાં એવું કીધું કે બંનેનો સરવાળો છત્રીસ, એક્સ વત્તા વાય બરાબર છત્રીસ, બંનેની બાદબાકી ચાર, એક્સ ઓછા વાય બરાબર ચાર, વાય વાય ઉડી ગયા, એક્સ વત્તા એક્સ ટુ એક્સ, છત્રીસ વત્તા ચાર ચાલીસ એટલે એક્સ બરાબર વીસ મળ્યું. એની કિંમત આ બંનેમાંથી ગમે એમાં મૂકો, વાય બરાબર કેટલા મળશે? સોળ. ચાલો જો એના પછી ધન પૂર્ણાંકો આપેલા છે એ અને બી. છઠ્ઠો દાખલો, એ આપ્યું છે અને બી આપ્યું છે. એમાં એ બરાબર છે એક્સનો ઘન વાયનો વર્ગ, અને બી બરાબર આપ્યું છે એક્સનો વર્ગ વાયની પાંચ ઘાત. હવે તમારે અવિભાજ્ય અવયવ છે આ બે, જે એક્સ અને વાય, શું છે અવિભાજ્ય અવયવ? તો ગુસા શોધવાનું. સાવ સહેલું, ગુસા એટલે શું? સામાન્ય હોય, સામાન્ય શું છે? તો કે બેમાં એક્સ છે, તો કે આ તો લખવાનું ગુસા એ બી બરાબર એક્સ. પણ આ એક્સની ત્રણ ઘાત ને આ એક્સની બે ઘાત, તો આપણે શું લખી દઈએ? નાની ઘાત. પછી વાય છે બેમાં, તો કે આ એમાં એ પાંચ ઘાત, આ બે ઘાત, નાની ઘાત હોય એ લખી નાખવાની. ગુસા શોધવો સાવ સહેલો છે મિત્રો. એટલે આમાં એક્સનો વર્ગ વાયનો વર્ગ હોય ને એ ટીક કરી નાખવાનું. આમાં શું ટીક કરવાનું? સોળ. કારણ કે નાની સંખ્યા કીધું, વીસ નાના કે સોળ, સોળ એટલે સોળ. હાલો જુઓ એના પછી સાતમું છે ખાલી જગ્યા. એ ઝીરો ચાર, બી ચાર ઝીરો અને સી ચાર ચાર, શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ એબીસી છે. શું છે ત્રિકોણ એબીસી? એ કેવો છે? ગુરુકોણ છે, લઘુકોણ છે કે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ? એટલે કે બે બાજુ સમાન છે અને કાટકોણ ત્રિકોણ એ છે. હાલો જોઈ લે. તો પહેલાં તો એ બી બીસી ને એસી ખબર હોવી જોઈએ. તો એ બી બીસી ને એસી કેના મદદથી? તો કે અંતર સૂત્રની મદદથી. તો સાતમા દાખલામાં એ બી નો વર્ગ બરાબર કાઉસમાં ઝીરો માઇનસ ચારનો વર્ગ વત્તા ચાર માઇનસ ઝીરોનો વર્ગ, થાય ને એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ, એટલે કે માઇનસ ચારનો વર્ગ વત્તા ચારનો વર્ગ સોળ વત્તા સોળ, એ બીનો વર્ગ બરાબર બત્રીસ. વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, પણ એમણે રહેવા દો. હાલો જો હવે બીસીનો વર્ગ, બીસીનો વર્ગ કઈ રહે? તો કે ચાર માઇનસ ચારનો વર્ગ, ચાર માઇનસ ચારનો વર્ગ, ઝીરો માઇનસ ચારનો વર્ગ. હાલો ઝીરો માઇનસ ચારનો વર્ગ, ચારમાંથી ચાર જાય તો ઝીરોનો વર્ગ, અને ઝીરોમાંથી ચાર જાય તો માઇનસ ચારનો વર્ગ, ઝીરોનો વર્ગ ઝીરો, ચોકે ચોકે સોળ. આ શું મળ્યું? તો કે બીસીનો વર્ગ. વર્ગમૂળ કેમ નથી કાઢતો ને હમણાં ખબર પડી જશે. હવે આપણે શોધી લઈએ એસીનો વર્ગ. તો એ અને સી એનો મતલબ થાય ઝીરો માઇનસ ચાર એનો વર્ગ અને ચાર માઇનસ ચાર એનો વર્ગ. માઇનસ ચારનો વર્ગ વત્તા ઝીરોનો વર્ગ એટલે સોળ, એસીનો વર્ગ. તમને પાયથાગોરસ પ્રમેય ખબર છે? શું થાય? કોઈ ત્રિકોણ હોય એ બી સી, એમાં એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ, થાય એવું? આમાં ચેક કરો જોઈએ કોઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે. તો કે આ કોનો કોનો? તો કે બીસી અને એસીનો. તો અહીં લખી નાખું ને બીસીનો વર્ગ વત્તા એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ, થાય ને? એટલે એનો મતલબ કે જે સી ખૂણો છે એ કેવો છે? કાટખૂણો. જો થઈ ગયું ને, એ બીનો વર્ગ બરાબર એ સીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ, એટલે કે આ નેવ અંશનો છે. હવે એ સીનો વર્ગ અને બીસીનો, હવે વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, એટલે બીસી બરાબર કેટલા મળે? ચાર. એસી બરાબર એ કેટલા મળે? ચાર. હવે આઈ ચાર હોય, આઈ ચાર હોય, આ વર્ગમૂળમાં બત્રીસ છે, એનું વર્ગમૂળ કાઢો તમે તો કેટલું થાય? સોળ દુ બત્રીસ, અને સોળનું વર્ગમૂળ ચાર, ફોર રૂટ ટુ. હાલો હવે આ બે બાજુ સમાન હોય તો આને સમદ્વિભુજ ત્રિકોણ એ કહેવાય. હવે સમદ્વિભુજ એ છે અને કાટકોણ એ છે, એટલે આપણો ઓપ્શન આવે આ ત્રીજા નંબરનો. જોવા લો એના પછી
દ્વિઘાત સમીકરણ આપેલું છે એના બીજ શોધવાના છે. સાવ સહેલું, આઠના એવા ભાગ પાડો સરવાળો કરીને છ આવે. હાલો આઠમો દાખલો જુઓ. એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ વત્તા આઠ, આઠના એવા ભાગ પાડો સરવાળો કરીને છ આવે. ચાર દુ આઠ, ચાર ને બે છ, પણ ચાર ને બે બે કેવા, માઇનસ. એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ બે એક્સ વત્તા આઠ બરાબર ઝીરો. તો એક્સ કોમન કાઢો તો એક્સ માઇનસ ચાર, માઇનસના માઇનસ બે કોમન કાઢો તો એ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો. એક્સ માઇનસ બેની જોડી બનાવવાની અને એક્સ માઇનસ ચાર બે વાર છે એ એક વાર લખવાનું બરાબર ઝીરો. તો એક્સ માઇનસ બે બરાબર એ ઝીરો, એક્સ માઇનસ ચાર બરાબર એ ઝીરો. એનો મતલબ કે એક્સ બરાબર બે અને એક્સ બરાબર ચાર. તો ચાર અને બે હોય એ આપણો જવાબ છે ને. છેલ્લો દાખલો જે ચાલો, એના પછી સમાંતર શ્રેણી આપેલી છે અને એનું એસીમું પદ શોધવાનું છે. તમે મિત્રો આ લખી નાખો પહેલા. હવે જો એ બરાબર સાત, નવમા દાખલામાં એ બરાબર સાત, ડી બરાબર બાર માઇનસ સાત, ડી બરાબર પાંચ, પછી એસીમું પદ એટલે કે એન બરાબર એસી અને એ એન શોધવાનું છે. તો હાલો એનનું સૂત્ર શું, તો કે એન બરાબર એ વત્તા એન ઓછા એ ગુણ્યા ડી. તો એની જગ્યાએ મૂકીશ સાત વત્તા એસી ઓછા એ ગુણ્યા પાંચ. હાલો સાત વત્તા સેવન્ટી નાઇન ઇન્ટુ ફાઇવ એટલે સાત પ્લસ કરો સેવન્ટી નાઇન ઇન્ટુ ફાઇવ થ્રી નાઇન્ટી ફાઇવ અને સાતને પાંચ બાર ફોર ઝીરો ટુ. આ આપણો જવાબ થઈ જાય ને, સાવ સહેલો છે. હવે એના પછી દસમો દાખલો. ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે. હાલો ત્રિકોણ એ બી સીમાં બી ખૂણો કાટખૂણો છે. એ બી બરાબર ઓગણચાલીસ, બી સી બરાબર બાવન, એસી કર્ણ શોધવાનો છે. પાયથાગોરસનું પ્રમેય મૂકીને મિત્રો જે તમને આવડતું હોય ને એમ થાય કે હવે મને આવડી ગયું, તો ફટાફટ વિડીયોને પહેલાં પોઝ કરવાનો પછી દાખલો ગણવાનો પછી ચેક કરવાનો સાચો છે ખોટો. તો તમને આઈડિયા આવશે કે કેટલા વિકલ્પ આપણને આવડે છે અને કેટલામાં મહેનત કરવાની જરૂર છે. હવે જો શું થાય, એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ. એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ ઓગણચાલીસનો વર્ગ વત્તા બાવનનો વર્ગ. હાલ ઓગણચાલીસનો વર્ગ કેટલો થાય, તંતેરી નવસો, નવ તેરી સત્યાવીસ દુ ચોપન, પાંચસો ને ચાલીસ, નેવે નેવે એક્યાસી, એક આઠ ને ચાર બાર વધી એક, નવ ને એક દસ ને પંદર, પંદરસો ને એકવીસ. બાવનનો વર્ગ પચ્ચું પચ્ચું પચીસો, પાંચું દસ દુ વીસ એટલે બસો, બેનો વર્ગ ચાર, ચાર ઝીરો પાંચ ને બે સાત, બેના બે સત્યાવીસો ને ચાર, ચાર ને એક પાંચ, બે ના બે સાત ને પાંચ બાર વધી એક, બે ને એક ત્રણ ને એક ચાર, જવાબ આવે બેતાલીસ પચીસ. તો એસી બરાબર વર્ગમૂળમાં બેતાલીસ પચીસ, છ સત્તા બેતાલીસ, છ નાનું છે એટલે જવાબ આવે પાસઠ. આ વર્ગમૂળ શોધવાની રીત છે. ન આવડતું હોય ને તો આપણી ચેનલમાં જઈને વિડીયો મૂકેલો છે કેવી રીતે વર્ગ વર્ગમૂળ શોર્ટમાં કરવાય. ચાલો જુઓ એના પછી જે અગિયારમો અને બારમો, એની પહેલાં તમે આ લખી નાખો. અગિયારમો જુઓ, શું ઝીરો પોઈન્ટ પાંચ એ સમીકરણ આનું બીજ છે. જો બીજ હોય તો જવાબ ઝીરો આવતો હોય ને, અથવા તમે આના બે બીજ મેળવી લ્યો તોય ખબર પડી જાય, બે રીતે થઈ જશે. હાલો આના બીજ જ મેળવી લઈ. આ નિત્યસમ ખબર છે, એક્સનો વર્ગ માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ વાળું, આનું એનો વર્ગ માઇનસ બીનો વર્ગ હોય શું થાય, એ માઇનસ બી અને એ પ્લસ બી થાય ને. આવું તો અહીંયા એક્સ આખાનો વર્ગ તો છે, અહીંયા હું ઝીરો પોઈન્ટ પાંચનો વર્ગ કરી નાખું ને તો થઈ જાય, થઈ જાય કે ન થઈ જાય. ઝીરો પોઈન્ટ પાંચનો વર્ગ કરી નાખું એટલે ઉપરની જે રકમ છે એ મળી જાય. હવે એક્સ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ અને એ એક્સ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ, એ એક્સ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર ઝીરો, એ એક્સ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર એ ઝીરો. તો એક્સ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ અને એક્સ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ. એનો મતલબ કે એક બીજા છે ને એક બીજા છે, તો ઝીરો પોઈન્ટ પાંચ એ બીજ છે તો લખી નાખવાનું હા. શું લખી નાખવાનું? હા, બીજ છે. હાલો એના પછી સમાંતર શ્રેણી આપેલી છે એનો સામાન્ય તફાવત શોધવાનો છે. બારમો દાખલો, પહેલું પદ છે રૂટ છ, બીજું પદ છે રૂટ ચોવીસ, ત્રીજું પદ છે રૂટ ચોપન. હાલો આમાંથી આ બાદ કરો તો ડી બરાબર વર્ગમૂળમાં ચોવીસ માઇનસ વર્ગમૂળમાં છ
વર્ગમૂળ માં 6 4 24 માઈનસ વર્ગમૂળ માં 6 4 નું વર્ગમૂળ નીકળે તો કે અહીં 2 વર્ગમૂળ માં 6 માઈનસ વર્ગમૂળ માં 6 2 રૂટ 6 માઈનસ રૂટ 6 ખાલી રૂટ 6 એનો મતલબ કે સામાન્ય તફાવત કેટલો આવે વર્ગમૂળ 6 જેટલો હજી વિશ્વાસ ન આવતો હોય એકવાર ગણે તો આમાંથી આ બાદ કરવાનું હાલો 9 6 54 વર્ગમૂળ માં 9 ગુણ્યા 6 આયા 24 ના ભાગ પાડ્યા હતા 4 6 24 9 નું વર્ગમૂળ નીકળે 3 3 વર્ગમૂળ માં 6 4 નું વર્ગમૂળ નીકળે 2 વર્ગમૂળ માં 6 3 વર્ગમૂળ માં 6 માંથી 2 વાર વર્ગમૂળ માં 6 વયા જાય એટલે એક વાર વર્ગમૂળ માં 6 વધે સમજાણું એટલે આ આપણો જવાબ સામાન્ય તફાવત લખી નાખજો ચાલો જોવો એના પછીના દાખલા હાલો 13મું છે ત્રિકોણ ABC માં A નો દ્વિભાજક BC ને D માં છેદે છે હાલો આ ત્રિકોણ ABC છે A B C માં A નો દ્વિભાજક BC ને કેમાં છેદે છે D માં પછી શું જો AB બરાબર 8 હોય AC બરાબર 10 હોય BD બરાબર 3.2 હોય તો BC એટલે આખે આખું શોધવાનું છે પણ આખે આખું તમારે જોતું હોય તો આ કટકો જોઈ કે નહીં પહેલા પછી BD વત્તા DC કરીને થઈ જશે તો એના માટે શું કરવું તો તમારે ત્રિકોણ ABC માં ગુણોત્તર લેવાનો થશે શું લેવાનું થાય ગુણોત્તર કઈ રીતે લેવો હવે એ જુઓ તો કે આ બાજુના છેદમાં આ કટકો શું આ બાજુના છેદમાં આ બાજુનો કટકો એટલે કે AB ના છેદમાં BD આ બાજુના છેદમાં E બાજુનો કટકો AC ના છેદમાં CD સૌ સેલો જે ગુણોત્તર હાલો કિંમત મૂકો AB બરાબર 8 BD બરાબર 3.2 AC બરાબર 10 ને CD ના CD એમ ન હાલો CD ને કરતા બનાવો આ બાજુ આવે તો અંશમાં બરાબર 10 8 છેદમાં 3.2 અંશમાં પોઈન્ટ કાઢું તો છેદમાં શું મૂકવા પડે મારે 10 10 10 ઉડી જાય 8 4 32 એટલે CD બરાબર 4 હવે CD 4 હોય તો ડાયરેક્ટ તમને મળી જાય કે ન મળી જાય BC બરાબર 3.2 વત્તા 4 4 ને 3 7.2 આ આપણો જવાબ હાલો એના પછી જો 4 tan થીટા ઇઝ ઇક્વલ ટુ 3 હાલો 14મો જે 4 tan થીટા બરાબર 3 તો tan થીટા બરાબર કેટલા થાય 3 ના છેદમાં 4 થાય હવે tan થીટા એટલે કે આ ત્રિકોણ છે એનું નામ છે કંઈક ABC આને હું કહી દઉં થીટા તો tan થીટા એટલે શું સૂત્ર છે તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ હાલો આ સામેની બાજુ આ થાય એટલે 3 પાસેની બાજુ આ એટલે 4 તો કર્ણ કેટલાનો હોય 5નો ત્રિપુટી ખબર હોય મિત્રો ખોટો ટાઈમ નહીં બગાડવાનો ડાયરેક્ટ લખી નાખવાનું કારણ કે આ એક માર્કનું છે દાખલો તમારે કોઈને બતાવવાનો હોય નહીં તમારે ખાલી જવાબથી કામ હોય હાલો હવે 3 4 5 મળી ગયું હવે sin theta અને cos theta શોધી લઈ તો sin theta નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ સો sin theta ની સામેની બાજુ 3 કર્ણ 5 એટલે 3 ના છેદમાં 5 હવે cos theta નું સૂત્ર તો કે cos theta બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે જવાબ આવે 4 ના છેદમાં 5 હાલો હવે આમાં કિંમત મૂકો 4 sin theta minus cos theta છેદમાં 4 sin theta વત્તા cos theta હાલો 4 કૌંસમાં sin theta એટલે કે 3 ના છેદમાં 5 cos theta એટલે કે 4 ના છેદમાં 5 4 કૌંસમાં 3 ના છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 5 4 તેરી 12 તો શું થાય 12 ના છેદમાં 5 માઈનસ 4 ના છેદમાં 5 અહીંયા છેદમાં 4 તેરી 12 છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 5 12 માંથી 4 જાય તો 8 છેદમાં 5 12 ને 4 16 છેદમાં 5 5 5 ઉડી ગયા 8 ના છેદમાં 16 8 2 16 જવાબ આવે મિત્રો 1 ના છેદમાં 2 જોજો સ્ટેપ વ્યવસ્થિત અહીંયા sin theta cos theta મળ્યું એની કિંમત મૂકી એનું પછી સ્ટેપ આ લખ્યું 12 માંથી 4 બાદ કર્યા છેદમાં તો 5 એમનો જ રહીએ કારણ કે લસા નથી લેવાનો કારણ કે 2 ના છેદમાં 5 છે એટલા માટે 12 માંથી 4 જાય તો 8 12 ને 4 16 5 5 ઉડી ગયા 8 ના છેદમાં 16 8 2 16 એટલે 1 ના છેદમાં 2 જો હાલો એના પછી એ પહેલા તમે આ લખી નાખો 15મું છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા હાલો આ બે સમકેન્દ્રીય વર્તુળ છે
એની ત્રિજ્યા છે કંઈક 40 સેમી ને 41 સેમી એનો મતલબ કે નાનાની ત્રિજ્યા 40 સેમી મોટાની ત્રિજ્યા 41 સેમી મોટા વર્તુળની એવી જીવા કે જે નાના વર્તુળને સ્પર્શે આવી આકૃતિ દોરવાની આવશે આઈએમપી પ્રશ્ન જે હવે તેન જીવાની લંબાઈ શોધવાની છે આ 40 હોય આ 41 હોય તો આ કેટલું હોય હાલો શોધી નામ આપી દઉં એ બી ઓ એમ તો ત્રિકોણ એ ઓ એમ માં શું મૂકતા પાયથાગોરસ મૂકવાનો શું મૂકવાનો એટલે એ ઓ નો વર્ગ બરાબર ઓ એમ નો વર્ગ વત્તા એ એમ નો વર્ગ એ ઓ નો વર્ગ એટલે કે 41 નો વર્ગ બરાબર ઓ એમ એટલે કે 40 નો વર્ગ વત્તા એ એમ એટલે શોધવાનું છે 41 નો વર્ગ કરવાનો છે ચાલો અહીંયા કરી નાખીએ 41 ગુણ્યા 41 41 એકા 41 વધી 4 41 ચોક 164 ચાલે કે જા ચોકી ચોકી 16 164 ને 4 168 1681 1681 40 નો વર્ગ 1600 વત્તા એ એમ નો વર્ગ હાલો 1681 માઇનસ 1600 બરાબર એ એમ નો વર્ગ એ એમ નો વર્ગ બરાબર 81 એ એમ બરાબર 90 90 81 એ એમ બરાબર 9 આ 9 હોય તો આ કેટલું હોય 9 9 9 18 હવે લખવા નહીં બેહવાનું પાછું બધું 2 ગુણ્યા 9 9 2 18 આ આપણો જવાબ હાલો આમાં લંબાઈ કેટલી 18 એના પછી 16મો દાખલો છે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં આ ચતુષ્કોણ છે અને આ ચક્રીય છે એ બી સી ડી એ બરાબર સી માઇનસ 40 પણ એ વત્તા સી બરાબર તો 180 થાય કેમ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એમાં જ્યાં તમને એ દેખાય ને ત્યાં સી માઇનસ 40 લખી નાખવાનું સી માઇનસ 40 વત્તા સી બરાબર 180 40 માઇનસ છે ઓલી બધ જાય તો પ્લસ સી વત્તા સી 2 સી 180 વત્તા 40 2 ખૂણો સી બરાબર 8 9 10 11 12 એટલે 220 ખૂણો સી બરાબર 220 ના છેદમાં 2 ખૂણો સી બરાબર 110 સી શોધવાનો છે કે એ શોધવાનો છે તો ખૂણો એ બરાબર ખૂણો સી માઇનસ 40 એટલે કે 110 માઇનસ 40 એટલે 70 અંશ આમાં જવાબ કેટલો આવે 70 ચાલો જો એના પછી આ લખી નાખજો 17મું છે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક મિત્રો આમાં જવાબ આવશે 2 કારણ શું હાલો જુઓ બહુલકને ટૂંકમાં કહેવાય ઝેડ મધ્યસ્થને કહેવાય એમ ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થને કહેવાય એમ માઇનસ એક્સ બાર આમાં તમારે વિકલ્પ ઉપરથી જવાબ લઈ આવવાનો છે તો મેં વિકલ્પમાં પહેલાં બધા મૂક્યા અહીંયા તો હું ડાયરેક્ટ કરું છું ટાઈમ વેસ્ટ ન જાય એટલા માટે બે મૂક્યા તો ઝેડ માઇનસ એમ બરાબર 2 ગુણ્યા એમ એટલે 2m માઇનસ 2x બાર આવું થાય માઇનસ એમ છે ઓલી બધ જાય તો પ્લસ એમ ઝેડ બરાબર એમ વત્તા 2m માઇનસ 2x બાર એમ વત્તા એમ એટલે 3m આવું તો સૂત્ર છે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર છે ને સૂત્ર ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે આમાં જવાબ કેટલો આવે છે 2 ચાલો જો એના પછી હવે જો 18મો દાખલો છે બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો હતો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના એટલે કે એક જ દિવસ હોય તેની સંભાવના તો જન્મદિવસ એક જ હોય એટલે ઉપર તો એક જ આવશે આ તો નીકળી ગયું છેદમાં આવે ઘટના ઉદ્ભવે તેના કુલ પરિણામ કુલ દિવસ એક દિવસ હોય એટલે ઉપર એક આવી ગયું છેદમાં કુલ દિવસ તો 2000નું વર્ષ છે એમાં દિવસ કેટલા હશે તો નો ખ્યાલ હોય તો 2000 છે એ લીપ યર છે અને લીપ યર હોય એટલે એમાં દિવસ કેટલા હોય 366 એટલે આપણો જવાબ આવે મિત્રો ડી 1/366 દર 4 વર્ષે લીપ યર આવે 2000 2004 અને લાસ્ટમાં ક્યારે હતું 2020માં હાલ એના પછી 19મો છે સાઇન થીટા છેદમાં 1 માઇનસ કોસ થીટા સાઇન થીટા છેદમાં 1 માઇનસ કોટ થીટા વત્તા કોસ થીટા છેદમાં 1 માઇનસ ટેન થીટા તો જવાબ શું આવે સાબિત કરવાનું છે આ દાખલા નીકળી ગયા છે છતાંય પૂછાણા કાંઈ વાંધો નહીં અહીંયા કોટ હોય ને ગમે ત્યારે જવાબ લઈ આવવો હોય આવા દાખલાનો તમારે સાઇન કોસમાં ફેરવવાનું તો સાઇન કોસમાં કઈ રીતે ફરે તો કે સાઇન થીટાના છેદમાં
વન માઇનસ કોટ થીટાનું શું થાય? તો કોટ થીટાનું થાય કોસ થીટાના છેદમાં સાઇન થીટા. શું થાય? કોસ થીટાના છેદમાં સાઇન થીટા વત્તા કોસ થીટા છેદમાં વન માઇનસ ટેન થીટાનું થાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા. આવું થાય. હાલો હવે અહીં લસા લઈ લઈ. ઉપરનાની ઘડીક આપણે હરી કરવી નથી. અહીંયા લસા લીધો, સાઇન થીટા એકા સાઇન થીટા માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા વત્તા કોસ થીટાની હરી કરવાની નહીં, કોસ થીટા એકા કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા. હાલો છેદનો છેદ અંશમાં, એટલે સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. થાય આવું? હાલો આમાં છેદનો છેદ અંશમાં, એટલે વત્તા કોસ થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં કોસ થીટા માઇનસ સાઇન થીટા. હવે લસા લેવો પડે, પણ એક જોવો ને તમે, અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા છે, અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા છે. જો આનું ઊંધું કરવું હોય તો માઇનસ આગળ આવી જાય કે ન આવી જાય? અને જો આને ફેરવવું હોય ને એટલે પ્લસ છે એ કેવા થઈ જાય છે પાછા માઇનસ. જો કઈ રીતે કરાવવું, સાઇનનો વર્ગ થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. માઇનસ લખો ને એના ઉપરથી શું થશે, ઉપર તો કોસ સ્ક્વેર થીટા એમનેમ જ રહીએ, પણ નીચે છે એ કોસ થીટા પાછળ વયું જાય. પાછળ શા માટે જાય? જો સાઇન થીટા માઇનસ કોસ થીટા. આવું કેમ થાય? માઇનસ અહીંયા લખ્યું તો માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ તો આગળ થઈ જાય, અને પ્લસ અહીંયા સોરી માઇનસ, અને આ કેવું પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ, એટલે એ ક્યાં લખી નાખવાનું? પાછળ. એટલે આ ને આ આમ જોવો તો બે સેમ જ છે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા આ રહ્યું, માઇનસ સાઇન થીટા આ રહ્યું, કાંઈ ફેર નથી. હાલો હવે લસા લેવાઈ ગયો, તો ઉપર થાય સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. હાલો એના પછી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું શું થાય? એ માઇનસ બી, એ પ્લસ બી, તો અહીં એવું જ થશે સાઇન થીટા માઇનસ કોસ થીટા બીજા કાઉસમાં સાઇન થીટા વત્તા કોસ થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા ઉડી જાય. જવાબ આવે સાઇન થીટા વત્તા કોસ થીટા ઇધર આ સી. હાલો આ લખી નાખજો મિત્રો, આવા પૂછાશે બહારના દાખલા, એટલે મહેનત નહીં કરો ને તો માર્ક કપાશે. જો પૂરા માર્ક લેવા હોય તો બધાય દાખલા તમારે ગણવા જોશે. હાલો વીસમો જોવો. વીસમો છે, જો એક વર્તુળની અને ચોરસની પરિમિતિ સમાન, વર્તુળની પરિમિતિ ન હોય પરિઘ હોય, અને એનું સૂત્ર છે ટુ પાયર, ચોરસની પરિમિતિનું સૂત્ર છે ચાર એલ. હાલો આ બે સમાન થઈ ગયું, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ, અહીં તો અહીં લખું ને વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયર સ્ક્વેર, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે એલનો વર્ગ. જો એલ મળી જાય ને મને તો કંઈ કરું, તો અહીં એલને કરતા બનાવું. અહીંયા શું કરું? એલને કરતા બનાવું. ચાર ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં ટુ પાયર એમનો છેદમાં ચાર, બે દુ ચાર, તેથી એલ બરાબર પાય આરના છેદમાં બે. મળે ને આવું? એવું કેમ કર્યું? કારણ કે એલની જગ્યાએ મારે પાયરના છેદમાં બે મૂકી દઈશ ને એટલે બધું પાયર પાયરવાળું થઈ જશે. એલની જગ્યાએ પાય આર આખાનો વર્ગ છેદમાં બે. હાલો હવે શું થશે? પાય આરનો વર્ગ છેદમાં પાયનો વર્ગ, આરનો વર્ગ છેદમાં બેનો વર્ગ, પણ છેદનો છેદ અંશમાં. હાલો હવે ઉડે ઉડાડો, આરનો વર્ગ આરનો વર્ગ ઉડી જાય, બે વાર પાય છે ઉપર એક વાર પાય છે તો એક વાર ઉડી જાય, બેનો વર્ગ ચાર છેદમાં પાય. આ આપણો જવાબ ગુણોત્તર છે ચાર જેમ પાય. ઓપ્શન આપેલા છે, જો એક વર્તુળની પરિમિતિ આટલી હોય, ઓપ્શન આપેલા છે પણ પાયની આપણે કિંમત નથી મૂકી ને, હાલો મૂકી દઈ, ચારના છેદમાં બાવીસ છેદમાં સાત, પણ છેદનો છેદ અંશમાં, સાત ચોક અઠ્યાવીસ છેદમાં બાવીસ, સાત ચોક અઠ્યાવીસ છેદમાં બાવીસ, હજી છેદ નહીં, આમ છેદ ઉડાડો. હાલો બે દુ
ચાર ને અગિયાર દુ બાવીસ, સાત તું ચૌદ, છેદમાં અગિયાર. હાલો હવે તો આવવો જોઈએ જવાબ. સમજાણું થોડુંક મથવું પડે, બાકી જવાબ આવી જાય. હાલો એના પછી એકવીસમો જોવો, આ લખી નાખજો. એકવીસમાં જે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનું ગુણોત્તર, ટૂંકમાં ગણું છું મિત્રો. દાખલો, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr² અને 4πr1² રાખું, કારણ કે બે ગોલક છે. બીજા ગોલકની વક્ર સપાટીનું સૂત્ર થાય 4πr2² બેનો ગુણોત્તર આપ્યો છે 1/2, 4π ઉડી જાય, વર્ગોળી બાજુ જાય તો વર્ગમૂળ, એટલે કે r1/r2 બરાબર વર્ગમૂળમાં 1/√2, 1/√2. હાલો પછી શું કીધું છે, ઘનફળનું ગુણોત્તર. હાલો ઘનફળનું સૂત્ર શું, 4/3 πr1 નો ઘન, 4/3 πr2 નો ઘન. 4/3 πr 4/3 πr ઉડી જાય એટલે જવાબ આવે r1 નો ઘન. r1 એટલે કે 1 નો ઘન, છેદમાં r2 એટલે વર્ગમૂળમાં 2 નો ઘન, 1 નો ઘન, 1 વર્ગમૂળમાં 2 નો ઘન એટલે √2 × √2 × √2 √2 × √2 2. તો જવાબ આવે 1/2 √2. આ જવાબ બી. હાલ એના પછી બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર, એટલે કે r નો ગુણોત્તર આપ્યો છે. હાલો 22મો, r1/r2 બરાબર 2/3 ઊંચાઈનો ગુણોત્તર, h1/h2 બરાબર 5/3. ઘનફળનો ગુણોત્તર જોઈએ છે શું, તો કે નળાકાર, નળાકારના ઘનફળનું સૂત્ર શું, πr²h. તો πr1² h1, πr2² h2. πi ઉડી જાય, r1ની જગ્યાએ કેટલા મૂકું, 2 નો વર્ગ, h1ની જગ્યાએ 5, r2ની જગ્યાએ 3 અને h2ની જગ્યાએ 3, 2 નો વર્ગ 4 × 5, 3 નો વર્ગ 9 × 3, 4 × 5 = 20, 3 × 9 = 27. જવાબ આવે 20/27. ચાલો એના પછીના જોડકા. હાલ એના પછી જોડકા છે, આ બેમાંથી એક સિલેક્ટ કરવાનું હોય. હાલો આમાં 1, 3, 5 સમાંતર શ્રેણી આપેલી છે, એમાં પહેલાં n પદનો સરવાળો, એટલે કેટલા પદ કીધું નથી, n પદ કીધું છે. હાલો જોવો આનો દાખલો ગણું છું. અહીંયા a બરાબર 1, d બરાબર 3 માઇનસ 1 બરાબર 2 અને n પદ શોધવાના છે, એટલે an બરાબર a વત્તા n ઓછા 1 × d, એની જગ્યાએ 1 વત્તા n ઓછા 1 × 2, 1 વત્તા આનો ગુણાંક આની સાથે એટલે 2n ઓછા 2 = 2, 1 માંથી 2 જાય તો કેટલા બધા, 1 માંથી શું કીધું છે, n પદનો સરવાળો, સોરી sn વાળું સૂત્ર આવશે, સરવાળો કીધો છે ને, sn બરાબર n/2 2n − 1 · d. હાલો n/2 એની જગ્યાએ 1, n − 1 ડીની જગ્યાએ 2, n/2 2 × 2, આનો ગુણાકાર આની સાથે 2n − 2 2 ઉડી જાય એટલે વધે n/2, કૌંસમાં વધે 2n, વળી પાછા 2 2 ઉડી જાય, જવાબ આવે n નો વર્ગ. આ આપણો જવાબ. હાલ એના પછી એમ આપ્યું છે, x² આપ્યું, ઝેડ શોધવાનું સૂત્ર છે, ઝેડ બરાબર 3m − 2x² 3 × 42 − 2 × 35, 3 × 2 = 6, 4 × 3 = 12, 3 × 5 = 10 + 1, 3 × 2 = 6 ને 1 = 7, 6 × 6 = 12 માં 7 જાય તો 5 = 56. જવાબ સાવ સહેલા હોય છે જોડકા. અહીંયા આપણે પ્રશ્ન નંબર 4નો વિભાગીય પૂરો. તો અહીંયા મિત્રો આપણે પ્રશ્નપત્ર 4નો વિભાગીય આખે આખો જોઈ લીધો છે. જો હજી કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં લખી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલાય